वडोदरा शहेरना एक श्रीजी भक्ते परंपरागत रीते श्रीजीनी स्थापना करी 50 थी 60 लाखना सोनाना आभूषणों थी शणगारवामां आव्या छे। रंगी चंगी हर्षोल्लासे उजवामां आवता सार्वजनिक श्रीजी महोत्सव ने चालू वर्षे कोरोनानो ग्रहण नड्युं छे। शनिवारथी श्रीजी महोत्सवनो प्रारंभ थयो छे, जो के लोकोए स्वैच्छिक रीते ज आ वर्षे कोरोनाने लईने सादाईपूर्वक श्रीजी महोत्सव मनावानुं मान्य राख्युं छे। ત્યારે વડોદરા શહેરના સામાજિક કાર્યકરને શ્રીજી ભક્ત ઘનશ્યામભાઈ ફૂલબાજે એ પણ માંજપુર તેમના નિવાસ સ્થાને પરંપરાગત રીતે ફટાકડા ફોડી શ્રીજીની સ્થાપના કરી હતી। ખાસ કોવિડ-19 કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તેમણે પરિવાર અને કાર્યકર્તાઓ સાથે કોવિડ-19ના નીતિ નિયમોના પાલન સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીને 50-60 લાખના સોનાના આભૂષણોથી સુશોભિત કર્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મરાઠી સમાજના અંદર गणपति नो बहु मोटो महिमा छे। हिंदू धर्म ना अंदर गणपति एक मोटो महिमा छे। गणपति ने हरेक लोका कोई भी शुभ काम करवानो होय तो एमने पूजे छे। आजे कोरोना महामारी ना अंदर सोशल डिस्टन्स राखी ने अमे जे गणपति नी प्रतिमा लाया छे अने घर में बेसाड़ी छे, तो आवा संकट ना अंदर सरकार नी गाइडलाइन्स ना आधारे जे पुलिस कमिश्नर थी लईने सरकार थी लईने बधानुं पालन करीने आजे अमे अहीं गणपति बा मुसीबत थी बा कष्ट थी आ गणपति अमे अहीं अमारा घरे दर वर्षे बेसे छे। अने घरना गणपति छे, कोई मंडळना गणपति नथी। जे प्रकारे जे अमारा घरना गणपति छे अने मारा घरनी परंपरा प्रमाणे मारा जे मधर फाधर जे जूना जमानाना जे लोको त्यांथी वर्षोथी गणपति बेसे छे, अने गणपतिनी प्रतिमा पर टोटली 50-60 લાખનું સોનુંનું શણગાર કરીએ છીએ અમે, અને દર વર્ષે ધામધૂમથી લાવીએ છીએ। પણ કોરોના મહામારીના અંદર આજે અમે બી એક મૂડ આઉટ થઈ ગયું છે। ગણપતિ જેવા વ્યક્તિ ગણપતિજી ભગવાન જેવાના જે ગણપતિ બેસાડ્યા હોય અને તમે ના બેસાડો તો ખરેખર આખું ઘર અખંડિત થઈ જાય છે। ગણપતિની એક મહિમા છે, ઘરમાં કયો બી પ્રસંગ થયો હોય અને તમે વર્ષોથી ગણપતિ બેસાડતા હોય અને ના બેસાડે તો એના ઘરમાં આપત્તિ આવે છે, દેશભરમાં આપત્તિ આવે છે। એટલે કોઈ બી કારણ છે આ ગણપતિ બેસાડવા જ પડે। કોરોના મહામારીમાં અમે ડિસ્ટન્સ જાળવીને આજે ગણપતિ બેસાડ્યા છે। બહુ મને દુઃખ થાય છે કે મારો ગણપતિ ધામધૂમથી આવતો હતો, આજે ધામધૂમ વગર શાંતિથી સરકારના નિયમ મુજબ સોશિયલ ડિસ્ટન્સ પાડીને આજે આ ગણપતિ મેં મારા ઘરે લાવ્યો છું। તો વડોદરા શહેરજનોને મારું એક કહેવાનું છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવો, જેવું સરકારનું ગાઈડન્સ પોલીસ કમિશનરનું ગાઈડન્સ પ્રશંસાનું ગાર્ડન જે ચાલી રહ્યું છે તે પ્રમાણે પાડો। એવી જ રીતે તમે આ ગણપતિ ના બેસાડો તો કોઈ સરકારે કીધું છે નથી, બરાબર, ખાલી સોશિયલ ડિસ્ટન્સ પાડવા કીધું છે, બે ફૂટની મૂર્તિ પાડવા કીધી, બે ફૂટની મૂર્તિ લાવવા કીધી છે। તો એ સરકારના ગાર્ડન્સ પ્રમાણે મેં બે ફૂટની મૂર્તિ છે મારી, મારા ઘરની વર્ષોથી જ બે ફૂટની મૂર્તિઓ છે, કોઈ મોટી નહીં કે નાની નહીં, બે ફૂટની મૂર્તિ છે। અમારા માધ્યમથી એક જ કે લોકોને કહે છે, જો મેં તો સરકારને બી એ જ કહેવા માગું છું, જો ગણપતિ બંધ થાય નહીં, કોઈ બી હાલતમાં નહીં થાય બંધ, તમારા ગાઈડન્સ મુજબ તમારા નીતિ નિયમ મુજબ અમે પાલન કરીશું ખરા, અને ગણપતિ જે પ્રમાણે છે એ તો બેસશે જ। કોઈ બી મોટા મોટી કોઈ બી આપત્તિ આવે ગણપતિ તો બેસાડો જ પડે, જો ગણપતિ ના બેસાડે તો અમારું નુકસાન છે, અમારા હિન્દુત્વનું નુકસાન છે। એ હિન્દુત્વ જાળવવા માટે અમારો ગણપતિ એક એકતાનું પ્રતીક છે, જે હિન્દુ ધર્મ માટે એકતા કરવા માટે જે લોકમાન્ય ટિળકે જે ગણપતિ બેસાડેલો હતો એ ગણપતિ પ્રમાણે આજે અમે એકતા પ્રમાણે હિન્દુ ધર્મ પ્રમાણે અમે ગણપતિ બેસાડીશું।